જામનગર ખાતે વિદ્યાર્થી આવકાર કાર્યક્રમ રાખવામાં આવ્યો. અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી શ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાના હસ્તે વિદ્યાર્થીઓને વેલકમ કીટ અપાઈ. જામનગર ખાતે વિદ્યાર્થી આવકાર કાર્યક્રમ રાખવામાં આવ્યો, જેમાં રાજ્યમંત્રીના હસ્તે ધોરણ 10 અને 12ની વિદ્યાર્થીઓને માસ્ક, હેન્ડ સેનિટાઈઝરની વેલકમ કીટ અર્પણ કરાઈ હતી. રિપોર્ટર હર્ષલ ખંધેડિયા. મારું નામ જાનવી રાતુલભાઈ છે. હું ધોરણ 10 બમાં ભણું છું. મારી શાળાનું નામ શ્રીમદ દયાનંદ કન્યા વિદ્યાલય છે. અત્યાર સુધી કોરોનાની મહામારીને કારણે ઓનલાઈન લેક્ચર ચાલતું હતું, પણ એ અમને એમાં સમજાતું પણ હતું અમુક, અને અમુક વસ્તુ સમજાતું પણ હતું. આજથી શાળા ચાલુ થઈ ગઈ છે અને હું ધોરણ દસમાં ભણું છું. બોર્ડ અમારે છે અને હવે અમને જે નહોતું સમજાતું એ અમે અમારા ટીચર પાસે ડાઉટ સોલ્વ પણ કરી લેશી, અને અમને સોશિયલ ડિસ્ટન્સ જાળવશી પણ ખરા, અને સેનિટાઈઝર પણ કરશે અને માસ્ક પહેરીને આવશે. મારું નામ મહેતા સાહિલા છે. મારી સ્કૂલ શ્રીમદ દયાનંદ કન્યા વિદ્યાલય છે. આ કોરોના મહામારીના પછી હું આ સ્કૂલે આવવાનું શરૂ થયું છે, તો અમે બધા સારી રીતે શિક્ષણ કેળવણીમાં ધ્યાન આપીએ છીએ. આ ઓનલાઈન શિક્ષણમાં ઘણું બધું અમારું બગડ્યું, બટ હવે અમારા ડાઉટ ક્લિયર થાય છે એટલે અહીંયા કાંઈ ટેન્શન જેવું પણ નથી. ત્યાં અમારા શિક્ષક સ્ત્રીઓ છે, ત્યાં પણ બધી કેળવણીની જાળવણી કરવામાં આવે છે, તો અમે બધા સારી રીતે અહીંયા ટેન્શન વિના ભણવા આવીએ છીએ. સમગ્ર ગુજરાતમાં વિદ્યાર્થી આવકારનો કાર્યક્રમ સમગ્ર રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ, નીતિનભાઈ પટેલ સાહેબ અને શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સાહેબની આગેવાનીમાં સમગ્ર રાજ્ય આજથી 10, 12 અને કોલેજના વિદ્યાર્થીઓને રાજ્ય સરકાર દ્વારા અલગ અલગ જિલ્લામાં અને અલગ અલગ શહેરમાં, એમાં આજે ખાસ કરીને જામનગર શહેરમાં આર્ય સમાજમાં વિદ્યાર્થીનો આવકાર કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. સમગ્ર વિશ્વ કોરોનાની સામે લડી રહ્યું હતું ત્યારે માર્ચથી સમગ્ર દેશ અને રાજ્યમાં લોકડાઉનથી આપણે વિદ્યાર્થી કાર્ય સંપૂર્ણ સ્કૂલે આવવાનું, કોલેજે આવવાનું બંધ હતું, ઓનલાઈન પદ્ધતિથી ચાલુ હતું. પણ કોરોના જ્યારે હળવું પડ્યું છે ત્યારે સંપૂર્ણ ગાઈડલાઈનનું પાલન કરી, સોશિયલ ડિસ્ટન્સ રાખી અને આજથી સમગ્ર રાજ્યમાં વિદ્યાર્થીને આવકારનો કાર્યક્રમ રાખવામાં આવ્યો. તેમાં ખાસ કરીને જામનગર આર્ય સમાજમાં આજે મોટી સંખ્યામાં વિદ્યાર્થી બહેનો ઉપસ્થિત છે. વાલીઓની સહમતિ લઈને આજથી આ કાર્ય શરૂ કરવામાં આવ્યું હોય ત્યારે હું વિદ્યાર્થી બહેનોને ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું અને સોશિયલ ડિસ્ટન્સ સાથે આજથી સમગ્ર ગુજરાતમાં આ કાર્ય ચાલુ થઈ રહ્યું છે.